અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે બાબરકોટ ગામ સમસ્ત આયોજિત ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તો બાબરકોટ ગામે ગૌશાળાના લોકાર્પણના પાવન પ્રસંગે રાજુલા 98 વિધાનસભાના માજી ધારાસભ્ય અમરેશભાઈ ડેર, 98 વિધાનસભાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, સરપંચ અનકભાઈ શાંખટ, બાલુભાઈ શાંખટ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશનભાઈ પરમાર, ભાણાભાઈ શિયાળ, કડવાભાઈ શાંખટ, નાનાભાઈ બાલિયા તથા બાબરકોટ ગામના તમામ ગ્રુપો તેમજ બાબરકોટ ગામના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તો બાબરકોટ ગામમાં સમસ્ત આયોજિત બાબરકોટ ગૌશાળાનું બાંધકામ કરવા માટે મહત્વનો ફાળો બાબરકોટ ગામે ચાલતા રામધૂન કીર્તન મંડળ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું. તેમજ ગૌશાળા બનાવવા મહત્વનું યોગદાન બાલુભાઈ સ્વાખટ દ્વારા પણ આપવામાં આવ્યું હતું. તેમજ બાબરકોટ ગ્રામ પંચાયતના સરપંચ અનકભાઈ શાખટ અને માજી ધારાસભ્ય અમરેશભાઈ ડેની રજૂઆતથી કોંગ્રેસ પક્ષના રાજ્યસભાના સાંસદ ડોક્ટર અમીબેન યાજ્ઞિક દ્વારા ગૌશાળા શેડના બનાવવા માટે 5 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તો બાબરકોટ ગામે ગૌશાળા બનાવવા માટે બાબરકોટ ગામના તમામ લોકોએ યોગદાન આપ્યું હતું અને બાબરકોટ ગામના લોકો દ્વારા ગૌમાતાનું પૂજન કરીને ગૌશાળામાં ગૌમાતાના પગલાં માંડ્યા હતા અને શાસ્ત્રીજીએ મયુરદાદાની ઉપસ્થિતિ રહી હતી અને કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ગામના મહિલા મંડળ દ્વારા ધૂન કીર્તન કરવામાં આવ્યું હતું. તો બાબરકોટ ગામમાં સમસ્ત આયોજિત અને રામ ધૂન કીર્તન પુરુષ મંડળ ગૌશાળાનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાબરકોટ મુકામે જય દ્વારકાધીશ ગૌશાળાનું જ્યારે આજે લોકાર્પણ, ઇન ધ સેન્સ આપણે ભાઈ શ્રી ભાણાભાઈ અને આખી ટીમે જે રામધૂન મંડળીએ સતત વર્ષોથી જે રામ ભગવાન રામચંદ્ર ભગવાનના ગુણગાન ગાઈને અને ભગવાનની કથા કરીને ભગવાનની આરાધના કરી સતત સેવા હોય, જે કંઈ કેવા પાત્ર થતું હોય, કંઈ કંઈ સેવા અમારા લાયક હોય તો એ વિશે યાદ કરે અને ભવ્યમાં ભવ્ય અહીંયા ગૌશાળા બને એની શુભકામના સાથે ભાણાભાઈને આ ફિટિંગને બાબત બાબરકોટ ગામના લોકોને ખૂબ વધીને આપું છું કે ગાયોની જે સેવા કરી છે, સનાતન ધર્મમાં કહેવાય છે કે ગૌશાળા જ્યાં જ્યાં ભાઈની છે અને ભગવાનનો વાસ થાય છે, કૃષ્ણ ભગવાનના નામે જ્યારે આ ગૌશાળા થઈ હોય ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન આ ફિટિંગને આપું છું. આભાર. અશોક મણવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.